નમસ્કાર. આજે આપણે ગણિતમાં સરાસરીની છે સમજ મેળવતું એક ટીએલએમ તૈયાર કરીશું. આ ટીએલએમ તૈયાર કરવા માટે એક ફૂટ બાય દોઢ ફૂટનું છે હાર્ડબોર્ડ, ડ્રોઈંગ શીટ, ફેવિકોલ, 30-40 છે એક ઇંચની છે ખીલ્લીઓ, ફૂટપટ્ટી, દોરો, પેન્સિલ, માર્કર પેન વગેરે સાધનોની જરૂર પડશે. આ ટીએલએમ તૈયાર કરવા માટે પ્રથમ એક ફૂટ બાય દોઢ ફૂટનું છે હાર્ડબોર્ડ લઈ આ હાર્ડબોર્ડ પર નીચેની ધારથી સરખા અંતરે એક એક ઇંચના અંતરે છે પેન્સિલ વડે ટપકા કરો. તેવી જ રીતે સામેની બાજુ નીચેની ધારથી એક એક ઇંચના અંતરે છે એ ઉપર સુધી છે ટપકા કરો. હવે સામસામેના ટપકાને છે ફૂટપટ્ટી અને પેન્સિલ વડે આ રીતે જોડી દો. ત્યારબાદ દરેક ટપકા પર છે એક સીધી લાઇનમાં છે એ એક એક ઇંચની છે ખીલીઓ આ રીતે લગાવો. હવે પહેલી ખીલી પર 0 થી માંડી ક્રમશઃ 1, 2, 3 એ રીતે 15 સુધી અંક લખો. સામેની બાજુ પણ 0 થી માંડી અને 15 સુધી છે એ અંક લખો. આ રીતે છે એ સરાસરી શોધવા માટેનું છે ટીએલએમ તૈયાર થશે. આ સાધનનો ઉપયોગ છે એ આપણે બે ઉદાહરણ દ્વારા સમજીએ. અહીં આપણે 4 અને 8 એ અંકોની છે સરાસરી શોધીશું. આ સરાસરી શોધવા માટે એક દોરાના છેડે છે આ રીતે ગાંઠ મારી અને 4 પર લગાવો. હવે સામેના 8 અંક પર છે લગાવી ફરી પાછો છે નીચે 4 અંક સુધી લઈ જાઓ અને ફરી સામેની બાજુ 8 અંક સુધી લઈ જાઓ અને આ રીતે છે અહીંયા લગાવી દો, જેથી 4 અને 8ની છે સરાસરી શોધતા બંને અંકો વચ્ચે આ દોરો છે 6 ઉપર છે ક્રોસ થાય છે. તે પરથી કહી શકાય કે 4 અને 8 જેમની સરાસરી છે એ 6 થશે. 8 + 4 / 2 = 6. તેવી જ રીતે એક બીજું ઉદાહરણ સમજીએ. આ વખતે આપણે 4 અને 12ની સરાસરી શોધીશું. માટે પ્રથમ છે 4 ઉપર છે દોરીને છે લગાવો, સામેની બાજુ 12 સુધી લઈ જાઓ, ફરી 4 સુધી લઈ આવો અને સામેની બાજુ ફરી 12 સુધી છે લઈ અને આ રીતે છે લગાવી દો. હવે આ દોરો છે એ બંને 8 ઉપર છે ક્રોસ થાય છે. તે પરથી કહી શકાય કે 4 અને 12ની સરાસરી છે 8 થાય છે. 4 + 12 / 2 = 8 થાય છે, જે સરળતાથી છે આપણે શોધી શકીએ છીએ. આ પરથી આપણે આ ટીએલએમ દ્વારા છે એ કોઈ પણ બે સંખ્યાની છે સરાસરી સરળતાથી રમતા રમતા શીખી શકીએ છીએ.